મને એમાં જુનવાણી ડબો દેખાણો અને મને લાગી લાલચ અને મેં ભારા ભાઈ ને કીધું, મેં તો ભાઈ આ ખાઈ આવી પેલા તેને ખાવા આવ્યા તો તી પછી તું એમ કહેતો હતો ભગત કે એમે પાસા યાદ નતા તો તું એ ડબ્બો કાઢી આવ્યો ક્યારે? સાહેબ પછી બપોરા કરી અને હું અહીંયા બહાર નીકળ્યો ને તો મારો ભાઈ ઉતાવળા પગે જતો હતો તે સાહેબ મને એમ થયું ને કે મારો ભાઈ માયા કાઢી આવશે તે હું નીકળી ગયો. હું એ માયાનો ડબ્બો લઈ આવ્યો અને તારા ભાઈ ને ખબર પડી ગઈ એટલે તે એનો ઘાણ ઘસો કાઢી દેજો. કાં એ ના સાહેબ, હાલો તમને દેખાડું, હાલો. હેલો સાહેબ માયા. આમાં પાણા જ હતા? હા સાહેબ, આમાં પાણા જ નીકળ્યા, કઈ નો નીકળ્યું. તમને હાસુ નો લાગતું જોઈ લો ઘર. હાસુ તો બોલો ને ભગત. હલો, હા ધોકામાં ફિંગર મેસ થઈ ગયા. હા 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 તે વાંધો નહીં. સારું સારું, હાલો ભગત તમારો ભાઈ અહીં નીકળ્યો જ્યારે ત્યારે તમે જોયો ને ત્યારે એના હાથમાં કઈ હતું? ના સાહેબ, ખાલી ફૂલો હતો, કઈ હતું જ નહીં ને. હાલો તમે ડબ્બો મેક દો, હાલો તમારે માન ગીરે. શું આવ્યો? એ મહા, તમારા છોકરાનો ખૂની પકડાઈ ગયો છે. બોલી મારી. એ મહા મને નથી ખબર, મને સાહેબે કીધું અને સાહેબે અહીંયા મોકલ્યો. ભીમલા સાહેબ તો ન થાય પણ તું શું આવ્યો? મને સાહેબે કીધું ખૂની પકડાઈ ગયો, કમાન ઘીરે જાઓ. મારું બેટો ખૂની કોણ છે? મહા તમે દીકરાનું ખૂન કરવું પીડ્યું. શું વાત કરું? ને વાત કરી જ. મારો છોકરો મને બહુ દુઃખ દેતો હતો, મને એટલો હેરાન કરતો હતો ને એની વાત જ જવા દો. શું તને હેરાન કરતો હતો?
સાંભળો સાહેબ. રામ રામ બાપા બાપા. કા દીકરા આવ્યો ને, હું તને કહેતો તો તું મારો ભેગો વ્યાય તો તારી માં ભેગો પૂડ્યો તો શું આવ્યો બોલ. બાપા હવે મારે અહીંયા જ રહેવું છે, મારી માએ મને ગીરે કાઢી મેક્યો. એ હા તો રે, હું કહું એમ કરવું પડશે. ઓ બાપા તેમ કીશું નહીં હું કરી. હું જાઉં છું મંદિરે, તો રસોઈ બનાવી લાગજે. રે બાપા રે, તું તું મારી ઝાડમાં તો આવી જોશો, પણ જલ્દી તારી બલિ સડશે. થોડી ઉપાધિ હોય મને જવા દે. દીકરા હું તારો બાપ છું. હું તમારો દીકરો છું એ તમને નક્કી ખબર? મને અને મારી માને એવી ગરીબ હાલતમાં આથી તમે કાઢી લઈ ગયા હતા. દીકરા મારી ભૂલ થઈ છે, હવે મિલકત મારા હાથમાં આવી એટલે આમ જો ગગડિયા કરવા મળ્યા, પણ આમ જો હવે હું કમ ને એટલું જ કરવું જોઈએ.